कोरोना काल समाप्त थयो एटले देशभरमां कामधंधा शुरू थया अने फेक्टरीओमां मशीनो धमधमवा लाग्या। आथी वीजळीनी मांग वधी अने कोळसानी मांगमां पण जोरदार उछाळो आव्यो। आ आखीए सायकल फरवाथी पावर सेक्टरना रोकाणકારો પણ પાવરફુલ થઈ ગયા, કારણ કે વીજળીની માંગ વધવાથી પાવર કંપનીઓના શેરમાં તેજીનો કરંટ દોડી રહ્યો છે। માર્ચનું બીજું પખવાડિયું શરૂ થયું ત્યાં તો સમગ્ર દેશમાં ગરમીનો પારો વધવા લાગ્યો હતો। ગરમી વધી એટલે એસી કુલરનો ઉપયોગ પણ વધ્યો, પરિણામે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે ગેપ વધી ગયો। નાણાકીય વર્ષ 2022માં દેશભરમાં વીજળીની માંગમાં 8% વૃદ્ધિ નોંધાઈ છે। કોવિડ પહેલાના સમયની સરખામણીએ પાવર ડિમાન્ડ 5% વધી છે। 2021ના જુલાઈમાં પીક ડિમાન્ડ 200.5 ગીગાવોટની વિક્રમ ઊંચાઈ પહોંચી ગઈ હતી। માર્ચ 2022માં માંગ ફરી વધીને 199.3 ગીગાવોટ સુધી પહોંચી ગઈ હતી। વીજળીની તંગીની વાત કરીએ તો 7 એપ્રિલે સૌથી વધુ 6.1 ગીગાવોટની અછત હતી, તે વખતે માંગ 198 ગીગાવોટ હતી। આ કારણોસર ઘણા રાજ્યોમાં લોડ શેડિંગના કિસ્સા પણ સામે આવ્યા હતા। વીજળીની માંગમાં સતત વૃદ્ધિને લીધે 2022ના પ્રારંભથી મે મહિના સુધીમાં બીએસસી પાવર ઇન્ડેક્સમાં 40% સુધીની તેજી જોવા મળી છે। આવકમાં શોર્ટ ટર્મ સેલથી વૃદ્ધિ થશે તેવી આશા સાથે વીજ ઉત્પાદક કંપનીઓના શેર વધી રહ્યા છે। વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે વીજ વિતરણ કંપનીઓએ વધારે વીજળી ખરીદવી જ પડશે। આ વર્ષે તો પાવર સેક્ટરની કંપનીઓને ચાંદી થઈ ગઈ છે। 2022ની શરૂઆતથી લઈને એપ્રિલ સુધીની વાત કરીએ તો અદાણી પાવરના શેરમાં લગભગ 135%, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં લગભગ 124%, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 57% અને S&P BSE પાવર ઇન્ડેક્સમાં લગભગ 40% ઉછાળો આવ્યો છે। વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં વીજ ઉત્પાદક કંપનીઓ મજબૂત નાણાકીય પરિણામો જાહેર કરે તેવી અપેક્ષાને કારણે પાવર સેક્ટર માટે બુલિશ સેન્ટિમેન્ટ છે। કંપનીઓની આવક વાર્ષિક ધોરણે 7.5% સુધી વધવાની ધારણા છે અને કર બાદનો નફો એટલે કે PAT પણ 30.8% સુધી વધી શકે છે। HDFC સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ઉપાધ્યાયનું કહેવું છે કે વીજ કંપનીઓના નફામાં વાર્ષિક ધોરણે 30.8% સુધીની મજબૂત વૃદ્ધિ થઈ શકે છે। 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં વીજળીની સારી માંગ અને કંપનીઓને પ્રતિ યુનિટ મળતા સારા ભાવને કારણે નફામાં તગડી વૃદ્ધિ થશે। ચાલો તમને જણાવીએ કે પાવર સેક્ટર સામે કેવા પડકારો છે। આ સેક્ટરમાં બધું સારું સારું નથી, પણ વીજ મથકો કોલસાની તંગીનો સામનો કરી રહ્યા છે। રિસર્ચ કંપની એક્સિસ કેપિટલ નોંધે છે કે સામાન્ય રીતે તો એપ્રિલ મહિનામાં કોલસાનો જથ્થો સર્વાધિક રહે છે, પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝન પતે પછી ભારતમાં કોલસાની તીવ્ર અછત જોવા મળે તેવી શક્યતા છે। આ દિવસો દરમિયાન સરેરાશ 25 દિવસ ચાલે તેટલો કોલસો રહેતો હોય છે, પરંતુ અત્યારે તો 9 દિવસની જરૂરિયાત પૂરી થાય તેટલો જ કોલસો પડ્યો છે। વીજ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આયાતી કોલસા પર નિર્ભર પ્રોજેક્ટ 13 એપ્રિલે માત્ર 26% ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે અને તેમની ફિક્સ્ડ જરૂરિયાતનો સરેરાશ 37% કોલસો જ પડ્યો છે। જોકે વિવિધ રાજ્યો વીજળીનો પ્રવાહ ચાલુ રાખવાના પ્રયત્નો કરી રહી છે, જે કારણોસર પ્લાન્ટ ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યા છે। તે કારણો દૂર કરવાના પ્રયત્ન સરકાર કરી રહી છે। આ પ્રયત્નોને લીધે સ્થાનિક કોલસા ઉત્પાદકો પર દબાણ વધશે। અન્ય એક પડકાર છે મોંઘવારીનો। આયાત થતા કોલસાના ભાવ અનેક ગણા વધી ચૂક્યા છે। ગયા વર્ષે આયાતી કોલસાના ભાવ પ્રતિ ટન $50ની આસપાસ હતા, જે અત્યારે 6 ગણા વધીને પ્રતિ ટન $288 સુધી પહોંચી ગયા છે। વીજળીની માંગ વધારે હોવાથી હાજર બજારમાં એક યુનિટનો ભાવ સરેરાશ 11 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ સેક્ટરના નિયમનકાર સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ એક મર્યાદા નક્કી કરી છે કે આ કિંમત પ્રતિ યુનિટ 12 રૂપિયાની ઉપર ન જવી જોઈએ, પરંતુ ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11 હેઠળ ચોક્કસ સંજોગોમાં આ કિંમત વધારવા માટે વીજ કંપનીઓને મંજૂરી આપવાનો અધિકાર સરકારને મળે છે। કાયદાની આ કલમને કારણે એક વાત સુનિશ્ચિત થઈ જાય છે, ઇંધણના વધતા ખર્ચની સામે વીજ ઉત્પાદકોને નુકસાન નહીં પહોંચે। ગુજરાત, તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક જેવા રાજ્યોમાં તો આ કલમ લાગુ પણ થઈ ગઈ છે। લગભગ 8 ગીગાવોટ સુધીની ક્ષમતા ધરાવતા વીજ મથકોને મંજૂરી આપવામાં આવી છે। તેઓ નવેમ્બર ડિસેમ્બર 2022 સુધી પોતાના આયાતી કોલસાના ખર્ચની ભરપાઈ કરી લે। આવું થશે એટલે ટાટા પાવર, અદાણી પાવર, NTPC અને અન્ય વીજ ઉત્પાદક કંપનીઓને આગામી ત્રિમાસિક ગાળાઓમાં ફાયદો થશે। મની નાયની સલાહ।
જો તમે પાવર સ્ટ્રોક્સમાં ચાલી રહેલા તેજીના કરંટનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તેમાં રિસ્ક રિવોર્ડ રેશિયોનું ધ્યાન રાખજો। આવા શેરમાં તેજીબંધીની સાયકલ ચાલતી રહે છે, એટલે કે આ શેર સાયક્લિકલ કેટેગરીમાં આવે છે। આથી રોકાણ કરતા પહેલા પોતાના આર્થિક સલાહકારનો સંપર્ક કરવામાં જ સમજદારી છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।